મારું નામ છે ભગવત સોલંકી. આજે આપણે લેથ મશીન વિશે જાણીશું અને એના અલગ અલગ ભાગ વિશે આપણે જાણીશું. બરાબર, સૌથી પહેલાં બેઝથી ચાલુ કરીએ કે નીચે જે આ એ ફાઉન્ડેશન કરેલો જે ભાગ છે એનો બેઝ કહીશું. બરાબર, એની ઉપર આવી એટલે જે ગાર્ડ આપેલું છે, આ એક ગાર્ડ લગાવેલું છે, એની ઉપર બેડ છે. જે આખો આ બ્લેક કલરનો ભાગ દેખાય છે એને બેડ કહીશું. બરાબર છે, બેડની ઉપર કેરેજ આવેલું હોય, કેરેજ બેડની ઉપર એસેમ્બલ થઈ શકે છે. બરાબર, આને કેરેજ કહેવાય. જે આખો ભાગ જે ફરે છે એને કેરેજ કહીશું. બરાબર છે, કેરેજની ઉપર ક્રોસ લાઇટ આપેલી છે, જે ક્રોસ લાઇટ એ પણ એસેમ્બલ કરેલી છે. આ રીતે એને બે મૂવમેન્ટ મળશે. બરાબર છે, ક્રોસ લાઇનના ક્રોસ લાઇનની ઉપર કમ્પાઉન્ડ રેસ્ટ આપેલી છે. બરાબર, કમ્પાઉન્ડ રેસ્ટ પણ મૂવમેન્ટ કરી શકે છે. બરાબર, આવી રીતે. બરાબર, હવે કમ્પાઉન્ડ રેસ્ટથી ટેપર ટર્નિંગ પણ થઈ શકે છે. કઈ રીતે? તો આ જે બંને એના બોલ્ટ આપેલા છે, બરાબર છે, એ બોલ્ટના ઢીલા કરી દેવાના. આની ઉપર રીડિંગ આપેલા છે, ડિગ્રી આપેલી છે. બરાબર, આ ડિગ્રી જે તે ડિગ્રીમાં સેટ કરી અને ટેપર ટર્નિંગ કરી શકાય છે. બરાબર, હવે કમ્પાઉન્ડ રેસ્ટની ઉપર ટૂલ પોસ્ટ આપેલું છે. બરાબર, આ ટૂલ પોસ્ટમાં આપણે ટૂલ ફિટ કરી અને કટિંગ કરી શકાય. બરાબર છે, હા, હતા કેરેજના ભાગો. બરાબર છે, હવે સામેની બાજુ જોઈએ તો સામેની બાજુ સ્ટેલ સ્ટોક આપેલો છે. બરાબર, સ્ટેલ સ્ટોકમાં એક સ્પિન્ડલ આવેલો છે, પાછળ હેન્ડલ છે, આ લોકિંગ નટ છે, આ સ્પિન્ડલ લોકિંગ નટ છે. બરાબર, સ્ટેલ સ્ટોકમાં સેન્ટર, રિવોલ્વિંગ સેન્ટર અથવા તો કોઈ પણ લોબાજોબને ટર્નિંગ કરતા હોય તેકડે સામેથી સપોર્ટ આપવા માટે સ્ટેલ સ્ટોકનો યુઝ થાય છે. આના સિવાય ટેપર ટર્નિંગ પણ સ્ટેલ સ્ટોકની મદદથી કરી શકાય છે. બરાબર, હવે સામેની બાજુ છે, સામેની બાજુ હેડ સ્ટોક આપેલો છે. આ જે ભાગ છે એને હેડ કહેવાય. બરાબર, હેડ સ્ટોક, હેડ સ્ટોકમાં આગળની સાઈડે ચક લગાવેલો હોય છે અને પાછળની સાઈડે પુલી લગાવેલી હોય છે, જે પુલી મોટર સાથે કનેક્ટ કરેલી હોય છે. બરાબર, જે પુલી મોટર સાથે કનેક્ટ કરેલી હોય છે. મોટર સાથે પુલી કનેક્ટ કરેલી હોય છે, અંદર ગિયર અટેચમેન્ટ કરેલી છે, ગિયર અટેચમેન્ટ સ્પિન્ડલ જોડે અટેચ કરેલી છે, જેનાથી સ્પીડ તમારા પ્લસ માઇનસ વધારે ઓછી થઈ શકે છે. બરાબર છે, આપણી જોડે ઓલ ગિયર ટાઈપનું છે. બરાબર, એટલે આની અંદર સિમ્પલ ડ્રાઈવ મિકેનિઝમ આપેલી હોય, સિમ્પલ ડ્રાઈવ મિકેનિઝમ એક્સ્ટ્રા ગિયરિંગ કરેલું હોય જેના લીધે આપણે લીવર આ જે આપેલા છે એને ફેરવીએ ચાર્ટ પ્રમાણે તો એ રીતના સ્પીડ આપણને હાઈ અથવા લોમાં બંને પ્રકારમાં મળી રહે છે. બરાબર, આના સિવાય પાછળની સાઈડે એક્સ્ટ્રા ગિયરિંગ આપેલું હોય છે, જે આપણે થ્રેડ કટિંગ કરવું હોય અથવા તો ઓટોમેટિક ફીડ આપવી હોય તો એની માટે આ એક્સ્ટ્રા ગિયરિંગ આપણે યુઝ કરી શકાય છે. બરાબર, થ્રેડ કટિંગ માટે આપણે અલગથી થ્રેડિંગ ઓપરેશન છે એમાં વધારે વિસ્તારથી જાણીશું. આની ઉપર આ જે ચાર્ટ છે થ્રેડ માટેનો છે, આ જે ચાર્ટ આપેલો છે ફીડ માટેનો, કોઈ પણ કંપનીનું મશીન હોય એની માટે ચાર્ટ, કોઈ પણ કંપનીએ મશીન ઉપર ચાર્ટ આપેલા હોય, એક સ્પીડ માટે આપેલો હોય, બીજો થ્રેડ કટિંગ માટે આપેલો હોય. બરાબર, આખું જે આ જે યુનિટ છે આખું થ્રેડ માટે છે. બરાબર, આમાં 1-9 સુધીના હોલ સર્કલ આપેલા છે, જે કંઈ રીડિંગ હોય એ પ્રમાણે આ લીવર અને હોલ મેચ કરવાના, એ પ્રમાણે પીચમાં થ્રેડ કટિંગ કરવા હોય એ પ્રમાણેનું સેટિંગ કરવાનું. બરાબર,
एक्स्ट्रा गियरिंग जोड़े आ लीड स्क्रू आपेलो जॉइंट होय लीड स्क्रू ऑटो में चालू करी एटले आखो केरेज ऑटोमेटिक मूवमेंट करे बराबर छे। एनी साथे साथे आ जे लीवर आयु आ लीवर ने अटैच करो एटले ऑटोमेटिक केरेज अप डाउन करे बराबर छे। एवी ज रीते जे आपणे क्रॉस लाइड आपेली छे एनो ऑटोमेटिक करवा माटे आ लीवर आपेलू छे बराबर छे। અપ ડાઉન માટે આજે વચ્ચે સેન્ટરમાં છે તમારા અપ ને ડાઉન માટે આ બે લીવર ફેરવવાના અને આ લીવરને અટેચ કરી દેવા એટલે ક્રોસ લાઇટ પણ ઓટોમેટિક મૂવમેન્ટ આપે બરાબર। હવે અત્યારે આપણી જોડે ત્રીજો ચક લગાવેલો છે બરાબર। ત્રીજો ચકમાં એવું હોય કે એક જ કીમાં તમે ચાવીથી ફેરવો એટલે ત્રણે સાથે જો ખુલે અથવા તો ફિટ કરો તો ફિટ થાય બરાબર। આના સિવાય બીજો ચક આવે છે ફોરજો ચક। ફોરજોમાં ચારે ચાર જો સ્વતંત્ર હોય બરાબર। સ્વતંત્ર એટલે એ જોવાની પાછળ આ કી આપેલો હોય એ કીવેથી ચાવીથી તમે ફેરવો એટલે એક જ જો ખુલે અને એ જો ફિટ કરો તો ફિટ થાય બાકીના ત્રણ ના હાલે બરાબર। એટલે એના વારાફરતી તમારે જોબ ફિટ કરવો હોય તો વારાફરતી ફિટ કરવા પડે અને એને સેન્ટરમાં થ્રુ કરવો પડે એટલે એમાં થ્રુ જોબને થ્રુ કરતાં વાર લાગે ત્રીજોમાં વાર ના લાગે બરાબર। ઝડપથી થઈ જાય છે બરાબર। આના સિવાય સ્ટીલ સ્ટ્રોકની જોડે જોડે બીજી એસેસરી આપેલી હોય છે ધારો કે સ્ટડી રેસ છે કોઈ પણ રાઉન્ડ લાંબો જોબ હોય તો એના માટે સ્ટડી રેસ્ટ આપેલી છે બરાબર। હવે કેરેજ ઉપર એપ્રોન આવે આ જે ભાગ ખરો આ આખી વસ્તુને એપ્રોન કહેવાય છે બરાબર છે। એની માટે આપણી જોડે સ્કેચ અવેલેબલ છે ફિગર તમે જોશો નેટ ઉપર શોધશો તો મળી જશે કે લેથ એપ્રોન મિકેનિઝમ બરાબર। આમાં અલગ અલગ આ જે કેરેજને મૂવમેન્ટ કરવા માટે અંદર થોડું ગિયરિંગ હોય છે એ આપણે ચાર્ટમાં જોઈને સમજીશું બરાબર। લગાવેલો છે લેથ એપ્રોન મિકેનિઝમ બરાબર છે એમાં આ રીતની ગિયરિંગ કરેલી સિસ્ટમ હોય જે આપણા લેથ મશીનના કેરેજની અંદર આવેલી હોય છે બરાબર છે। ફિગર છે આપણી જોડે બીજી ફિગર છે સેન્ટ્રલ લેથ મશીનની બરાબર છે। આમાં અલગ અલગ ભાગ તમને દર્શાવેલા છે એટલે ખ્યાલ આવી જશે બરાબર। નેટ ઉપર શોધશો તો પણ મળી જશે આ લેથ મશીન છે બરાબર। આ લેથ મશીનમાં કયા કયા ઓપરેશન આપણે કરી શકાય તો ટર્નિંગ છે ફેસિંગ છે બરાબર છે નર્લિંગ છે ગ્રુવિંગ છે થ્રેડિંગ છે ટેપર ટર્નિંગ છે બરાબર અને એસેન્ટ્રિંગ ટર્નિંગ કરવું હોય તો પણ થઈ શકે છે બરાબર। લેથ કોઈપણ નળાકાર કે રાઉન્ડ જોબ હોય તો એની ઉપર કોઈ ઓપરેશન એ કરવું હોય તો એની માટે લેથ મશીનની ચોઈસ કરવામાં આવે છે કારણ કે આમાં ચક આવે છે બરાબર એમાં લગાવવામાં સરળતા રહે છે અને જે પણ ઓપરેશન હોય કોઈપણ નળાકાર જોબ ઉપર એ સરળતાથી આ લેથ મશીન ઉપર થઈ શકે છે બરાબર ને। આજે આપણે જોયું લેથના સ્પેર પાર્ટનું આખું સ્પેસિફિકેશન જોયું બરાબર। જો કોઈને વિડીયોમાં ખ્યાલ ના આવે કોઈ સ્પેર પાર્ટમાં ખ્યાલ ના આવે તો આપણે નીચે કોમેન્ટમાં લખીને મને જણાવશું બરાબર।